મયુર, મેં કવિ છું શાંતિ ઓપન સોસાયટી વાવળમાં. અમે આ જે સોસાયટી સરકારની જે ગાઈડલાઈન છે એનું પાલન કરીશું. સંપૂર્ણપણે માસ્ક સેનિટાઈઝ સાથે અમે ધાબા ઉપર અમે કદાચ ઉજવીએ તો અમે ઉજવણી કરીશું ઉત્તરાયણની. પછી અમે જરૂર પડે તો અમે નજીકના સંબંધીઓને જ અમે સાથે કરીશું. દૂરથી બહારથી કોઈને બોલાવવામાં આવશે નહીં. અને ચુસ્તપણે અમે અમારી સોસાયટીમાં પ્રતિબંધિત એટલે બહારના મુલાકાતીઓ માટે પ્રતિબંધ પણ રાખેલો છે કે બહારના મુલાકાતીઓ કે બહારના લોકો અમારી સોસાયટીમાં પ્રવેશ ના કરે. સરકારશ્રીના નિયમ જો કે યોગ્ય જ છે. એમાં જે કોરોના અત્યારે ચાલી રહેલો છે એમાં ખરેખર એ પાળવું પણ જરૂરી છે. અને એ રીતે જ અમે સોસાયટીને સપોર્ટ કરીશું. અને જે સોશિયલ ડિસ્ટન્સ બને એટલું સારું રહે, સોસાયટીમાં કોરોના આગળ વધે નહીં, એનું સારી રીતે અમે પાલન કરવા માંગીએ છીએ. અને સોશિયલ ડિસ્ટન્સના સાથે સરકારશ્રીના સાથે જ અમે બધા લઈ. ઓકે, અક્ષય બારોટ છે, હું શાંતિ ઉપન સોસાયટીનો મેમ્બર છું. હવે આજે છે, તમે જે પ્રમાણે કીધું કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે બહારથી કોઈ વ્યક્તિ અંદર આવવું ના જોઈએ, એ પ્રમાણે અમે અમારા પૂરતી એ રીતે તૈયારી રાખીશું કે બહારનો વ્યક્તિ કોઈ અંદર આવે નહીં, બરાબર છે. અને એ રીતે અમે જે પ્રમાણે સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે અમે પૂરેપૂરી કાળજી રાખીને કામ કરીશું. એ ખરેખર પ્રશંસનીય કાર્યવાહી કહેવાય અમારા જે ચેરમેન તરફથી. કારણ કે અત્યારે સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે અહીં સોસાયટીમાં એક તો પાલન કરવા, ટેમ્પરેચર પણ મેઝર કરીને, પછી દરેક વ્યક્તિ જે બહારથી આવે એને અંદર આવવામાં આવે છે. અને અત્યારે હાલ ઉત્તરાયણ પર પણ ધાબા પર ઓછામાં ઓછી વ્યક્તિ ઉપર રહે, સેનિટાઈઝ કરવામાં આવે કે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે.